મહત્વના સમાચાર. મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીએ નિવૃત્તિ લીધી છે. સહયોગી જનક સુતરિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જનક, મહેન્દ્રસિંહ ધોની અને તેમના ફેન્સ માટે આ કેટલા મોટા સમાચાર? બિલકુલ દીક્ષિત, આ તો થવાનું જ હતું. કારણ કે આપ જો કે છેલ્લા ઘણા સમયથી એમએસ ધોનીને લઈને અનેક સવાલ ઉઠ્યા, અનેક વાતો થઈ, પરંતુ આપણે ધોનીની જે રિટાયરમેન્ટ છે અને જે રીતે આગળ વધારી છે, ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવો જ આયામ એમએસ ધોની લાવ્યા. આપ જુઓ કે જયારે કેપ્ટનશીપને લઈને અનેક સવાલ ઉભા થયા હતા, ત્યારે આપ જુઓ કે એમએસ ધોની આવે છે અને ત્યારે લીડ કરે છે ટીમ ઇન્ડિયાને. ત્યાર પછી આપણે ઇતિહાસ જોયો કે એમએસ ધોની, આપ જુઓ કે આપણે ટેસ્ટમાં નંબર કરવાની વાત હોય કે પછી વન ડે માં આપણે આગળ લઈ જવાની વાત, વર્લ્ડ કપ કોને આપણે જીતાડ્યો, ત્યાર પછી T20 વર્લ્ડ કપ ની વાત હોય, તો આ જે તમામ ફોર્મેટ છે એ ક્રિકેટનું, એ T20 હોય કે પછી ટેસ્ટ હોય કે પછી વન ડે હોય, એમાં સૌથી સર્વશ્રેષ્ઠ આઈસીસીની નંબર વન ટુર્નામેન્ટ કોઈ જીતવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ છે એમએસ ધોનીએ. એમએસ ધોની ક્રિકેટની સ્ટાઇલ બદલી નાખી, એમએસ ધોની ક્રિકેટને એક નવો આયામ આપ્યો છે. અને એટલા જ માટે હાલાકી ભારતીય ક્રિકેટને લઈને એવું કહેવાય છે કે એમને ધક્કા મારવા પડે છે ટીમમાંથી, આપ ભાઈ રિટાયરમેન્ટ થાવ. અને હવે અનેક સવાલ ઉઠ્યા અને આખરે વન ડે અને ટેસ્ટ મેચમાં ધોનીએ નિવૃત્તિ લઈ લીધી છે. હાલાકી આઈપીએલમાં રમશે એટલે હજુ પણ ધોનીનું ક્રિકેટ બાકી છે અને T20 જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં ધોની રમતો રહેશે. હાલાકી બેશક વન ડે માં આપણે ઘણા સમયથી એમને જોતા નતા, ટેસ્ટ તો સ્વાભાવિક છે કે ધોની રમતા નતા, તો આઈપીએલમાં રમશે અને એટલા જ માટે T20 જે ફોર્મેટ છે એમાં ધોની રમતા રહેશે. પરંતુ હંમેશા ભારતીય ક્રિકેટમાં જ્યારે જ્યારે Top 10 ક્રિકેટરનું નામ આવશે, Top 10 ક્રિકેટરનું, એ ટેસ્ટ હોય કે પછી વન ડે હોય, એમાં બેશક એક આપણે બેસ્ટ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર અને બેસ્ટ બેટ્સમેન પણ ભૂલવું ના જોઈએ. વિકેટકીપર તો બેસ્ટ હતા જ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિનિશર આપણે ના ભૂલવા જોઈએ કે જ્યારે જ્યારે આપણને જરૂર પડે છે. આપણે યાદ હોય છે કે ઓસ્ટ્રેલિયાના